बनासकांठा जिल्लाना वेपारी मथक डीसा शहेरमां शाळाना बांधकाम माटे बंद करवामां आवेला मार्गे वेपारीओनी हालत कफोड़ी करी दीधी छे। आ रस्तो बंद थवाना लीधे वेपारीओना धंधा रोजगार पड़ी भांग्या छे अने वेपारीओ आ रस्ताने फरीथी खुल्लो करवानी मांग करी रह्या छे। आ छे वेपारी मथक डीसा शहેરના હાર્દસમાન ગાંધીચોક વિસ્તાર। ગાંધીચોક વિસ્તારમાં ડીસાની મોટા ભાગની વેપારી પેઢીઓ આવેલી છે અને આ વિસ્તારને જ ડીસાનો મુખ્ય વેપારી વિસ્તાર માનવામાં આવે છે। પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી આ વિસ્તારના ધંધા રોજગાર પર માઠી અસર જોવા મળી રહી છે અને તેનું મુખ્ય કારણ આ વિસ્તારમાં એક શાળાનું બાંધકામ કરવા માટે અહીં એક રસ્તો હતો તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। આ રસ્તો ડીસા શહેરના ગાંધી ચોકને જોડતો મહત્વનો રસ્તો હોવાથી આ રસ્તો બંધ થઈ જવાના લીધે અહીં આવતા લોકોની અવરજવર ખૂબ જ ઓછી થઈ ગઈ છે અને તેની અસર આ વિસ્તારના ધંધા રોજગાર પર પડી રહી છે। અહીં આવેલી તમામ વેપારી પેઢીઓ રસ્તો બંધ થવાના લીધે મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે અને આ રસ્તો ઝડપથી ખુલ્લો કરવાની માંગ કરી રહી છે। ઈશાલા બજારથી ગાંધી ચોકમાં જવા માટેનો ટૂંકામાં ટૂંકો 70 વર્ષ જૂનો રસ્તો છે। આ લોકો બિલ્ડરો એમની મનમાની કરી અને 4-5 મહિનાથી આ રોડ બંધ કરીને બેઠા છે અંદર, અને એના કારણે અમારે આર્થિક રીતે કોરોનાના કારણે તો ખૂબ નુકસાન થયું છે, વત્તા અત્યારે આર્થિક રીતે ખૂબ નુકસાન થયું છે। એટલે આ રસ્તો 70 વર્ષ ખૂબ જૂનો છે અને આ રસ્તો ચાલુ કરવો જેથી અમારી રોજગારી બી ચાલે અને રિસાલા બજારમાં જવા માટે મજૂરો અને વેપારીઓને રાહત મળે, એટલે આ રસ્તો ચાલુ કરવો જરૂરી છે। આ રસ્તો પહેલાં ખુલ્લો હતો, હમણાં 2-3 મહિનાથી બિલકુલ બંધ કરી નાખ્યો છે, એટલે 1000-1500 માણસોનું અવર જવર રહે છે, અત્યારે બિલકુલ બંધ થઈ ગયું છે। માટે મહેરબાની કરીને આ રસ્તો જેટલો હતો એટલો ખુલ્લો રાખશો તો ચાલશે, અને વધારે જરૂર બી નથી, ઘણી તકલીફો છે આવવાની જવાની, ઘણી તકલીફો છે।